રેલીના પગલે ઠેર ઠેર ટ્રાફિક જામ થયા હતા પાલિકાએ ચોવીસ ગુણ્યા સાત મીઠા પાણી સપ્લાય કરવાની યોજના અંતર્ગત સૌપ્રથમ મોટા વરાછામાં વોટર મીટર બિલ પ્રત્યેક નળ કનેક્શન ડીટ ફિટ કરાયા છે આ પાઇલેટ પ્રોજેક્ટ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં પણ અમરેલી બનશે કે મોટા વરાછાને વોટર ઝોન જાહેર કરી દેવાયા બાદ મીટર પર પાણી વપરાશ પ્રમાણે બિલ વસૂલાત શરૂ કરાઈ હતી આ અંગે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો મોટાવરાજા વોર્ડના કોર્પોરેટર રાજેશ મોરડિયાએ જણાવ્યું કે વર્ષ બે હજાર પાણી સપ્લાય યોજના હેઠળ કામગીરી કરાઈ રહી છે જો કે હાલ સુધીમાં માત્ર મોટાવરાજા ખાતે જ વોટર મીટર ફીટ કરવાયા છે તો સમગ્ર જાહેરમાં ક્યારેય આ યોજના અમલી બનશે જ્યારે સુધી શહેરભરમાં મીટર ઇન્સ્ટોલ ન થઈ જાય ત્યાં સુધી મોટાવરાજાને બિલમાંથી મુક્ત આપવી જોઈએ મિત્રો હું રાજેશભાઈ મોરડિયા વોર્ડ નંબર બે કોર્પોરેટર છેલ્લા બે હજાર તેરથી હું મીઠા પાણીના જે મીટર મોટાવરાછાની અંદર લગાવવામાં આવેલા છે તેની લડાઈ લડતો આવું છું આ એટલા માટે કે બે હજાર તેરથી લઈને બે હજાર બાવીસ સુધી સુરત મહાનગરપાલિકા ફક્ત ને ફક્ત ત્રીસ હજાર મીટરો આખા સુરતમાં કહીએ તો લગાવી શક્યા છે અને ટોટલ ટેનામેન્ટો પચીસ લાખ છે તો મારી લડાઈ એ છે કે જો આઠ નવ વર્ષને અંતે ફક્તને ફક્ત ત્રીસ હજાર જ જો મીટર લગાઈ શક્યા હોય અને આખા સુરતના પચીસ લાખ ટર્નામેન્ટો હોય તો ત્યારે આ બધા જ આખા સુરતમાં એ ક્યારે લગાવી શકશે તો ત્યાં સુધી શું ફક્તને ફક્ત મોટા વરાછા વડ બે ને કે વડ એકને જ આ મીઠા પાણીના ચાર્જો ભરવાના રહેશે અમારી લડાઈ છે એને ભાગરૂપ કાલે મેં શાંતિ મૌન રેલ રેલી કાઢેલી તિરંગા યાત્રા કાઢેલી અને આજે મેં બાઇક રેલી કાઢેલી અને આ લડાઈમાં મારી સાથે સ્થાનિક લોકો જોડાયેલા હતા આ લડાઈ હું કાયમ લડતો રહીશ આવતીકાલે પણ પરમ દિવસે પણ અને જ્યાં સુધી આ પ્રથા બંધ નહીં કરવામાં આવે અથવા તો આખા સુરતમાં લાગુ કરશે અને પછી જે આખું સુરત આ યોજનામાં સામેલ થશે ને સ્વીકારશે તો અમને આ યોજના સ્વીકાર્ય રહેશે નહીં તો ત્યાં સુધી અમાર અમારે ત્યાં જે મીટરના બિલો મોકલવામાં આવે છે એ બંધ ત્યાં સુ જ્યાં સુધી નહીં થશે ત્યાં સુધી આ લડાઈ હું ચાલુ રાખીશ વંદે માતરમ ભારતમાં તાકી જાય રિપોર્ટ ટીવી નાઇન ઇન્ડિયા